વેચવા? અરે ભાઈ વિશાલ ની વાત આવે તો બહુ મોટો વિશાલ છે, એવું કોઈક મદદ કરે ને તો થાય, પાંચ પ્રોજેક્ટ અધૂરા રહી ગયા. તારો ભાઈ એવડો બધો તો બેઠો, પછી હું ઉપાધિ કરે? હું વાત છે બે બે અહીંયા તને કહું, મારા પાંચ પ્રોજેક્ટ મારે એવો થાંભલો બનાવવો છે કે હજારો વર્ષ થી ઓલો શેષનાગજી પૃથ્વી નો ભાર ઉપાડીને બેઠો છે ને, એને મારે રજા આપી દેવી, જગ્યાએ થાંભલો ગોઠવી દેવો. હવે તારો તું બીજો પ્રોજેક્ટ કે. બીજો પ્રોજેક્ટ? હવે મારો બીજો પ્રોજેક્ટ એ છે, તો યાદ કે આપણે ઓલો પૂનમ ને દી સાંધો નીકળે આખો, એમ કેવો મસ્તી નો દેખાતો હોય, ચમક મારતો હોય. હવે મને એમાં એક ખામી દેખાય, એમાં આખો હોય, ચમકતો હોય, બધી વાત હાસી, પણ એમાં છે ને વચમાં તે જોયું કે કાળા ડાગા હોય. હા, ઓ કાળા ડાગા હોય કેટલા એમાં? બસ એ કાળા ડાગા મારે કાઢવા છે. આપડે ઘેરે કરીએ દીવાલ માં એક ડબલો જોઈએ, બે લઈ જાઉ, બે થોડોક થાય કે તો કેટલો લઈ જાવ? હું ભાઈ કલર નહી કરું યાર, કલર તો તારે કરવો પડે. હવે યાર મારે જો મારા હાથ કેવા કુણા કુણા, વરી માં કલર લાગી જાય જાય ને, કલર તારે જ કરવાનો. પણ ભાઈ હું જાડે જાડો મારી, હું આસો નહીં કરું કલર. પેલા કલર ખાઈ એટલે જ કેવું તને, ત્રણ ડબલા લેતા જાવ આપણે કલર ના, લીટર લીટર ને. હાલ કાંઈ મારે ત્રણ ડબલા પસાંદા ને ન્યા કલર કરવા જાવો કે હેઠે લઈ આવો? એમ કે આપણે ઓલો ગોડામ માં મોટો નાળો પડ્યો છે. હા, નાળો પડ્યો હે, એ નાળા ને ગાડીઓ કરી હટીન કા કરશો, હટીન કા પછી પછી ગાડિયા માં આવી જાય ને, પછી એને છે ને આપણે આમ ખેંચી લેવું હરખે હરખો, હેઠો હાવ આવી જાય, હેઠો આવી જાય. પછી બાંધો ક્યાં, એની પાછો નાળો વધે જાય ને આપણે સડી જાય તો ફેર ક્યાં જાવ? ન સડી જાય તો બાંધો ક્યાં? એને છે ને પેલા જીસીબી હોય ખાડો કરી નાખશે, પછી જીસીબી ખાડો કરી ફાઉન્ડેશન ભરી નાળો અંદર હરખો ફિટ કરી અને નાળા ને એવી રીતના કરી દેવું એટલે નાળો ભાગે. નાળો ખરે આમ હરખો હબાવ બાંધી દેવો ને ઘોડા ફાય, ઘોડા ફાય જાય રેડી રેડી પાક. એટલે તારી પાસે ફોન છે ને? હા, આડ્યો. તો તારા ઓલા દોસ્તા ને ફોન કરી ને, એને રાહુલ ને, હા ઓલો જેસીબી ને નથી ડમ્ફરિયાની ની પાસે ફોન કરી. તારે શું કરવા પડે? જેસીબી ને મોટો ખાડો કરવાનો છે, પાતાળું થી પૂગે ને એવડો હાઈગીરી ના એવડો ખાડો કરી જે કરવાનું છે એ કરી ને. અરે ત્રીજો પ્રોજેક્ટ પૂરો કરી ને. હું જેસીબી મારો ત્રીજો પ્રોજેક્ટ છે ને ઇનો જા છે. તો આપણે જે ઓલો યાદ હોય તો હજારો વર્ષ પહેલા નતો ઓલો હાળા ત્રણ ડગલા પાતાળ માં ઠોકી દીધો ઓલો બળી રાજા ને, એને મારે કાઢવો. પાતાળ માં ખાડો જ નો થાય, વાત રેવા દે, નથી કરવો ફોન મારે. અરે થાય ભાઈ થાય, તારા દોસ્તાર પાસે જેસીબીઓ છે, ઇટાસીઓ છે, નાયક શું હું એમાં એમને થોડા હાલે આવી તો જાય. બધની તારી વાત સાચી, શું કરીશું? તું કઈક વિચાર નહીં યાર. મારી પાસે કેરોસીન પડ્યું, કેરોસીન આઠ બેરલ, આઠ બેરલ યાર એટલું થોડુંક થાય, પાતાળ સુધી પુગાડવું, ડેમ ન બનાવો. હાલે હું કઈક કોન્ટેક્ટ કરું. આ બોલો યાદ હોય તો આપણે તારે ભાઈ માં એકવાર કેરોસીન આવ્યું હતું. હા એ ન્યા છે, આ એનું કઈ કરી નહીં તો પણ કેરોસીન થોડુંક હાલે, જીસીબી માં ડીઝલ જોઈએ. એમાં તો હાલે જેસીબી ને ક્યાં ખબર છે કેરોસીન છે ડીઝલ છે? ઓઇલ ને કેરોસીન બે ભેગું કરી લાગે. અહીં બરોબર, એટલે હું હાવ ખબર ન પડે કેરોસીન છે કે ડીઝલ છે. હા હા,
બરોબર ને ફરી તારા દોસ્તાને ફોન કરજે ભૂલતો નહીં આ ત્રીજો પ્રોજેક્ટ છે ને આપણે પૂરો કરવો ગમે એમ કરીને કર કર ખાઈ કા કર હલો ક્યાં હોય માટે થોડું કામ હતું તારું ઓલા તારા જેસીબી જેવું ડમ્પરી અને ટ્રેક્ટર ને બધું છે ને એ જોઈએ છે આપણે એક ખાડો કરવો મોટો મોટો ખાડો કરવાનો છે એ થાય તો કીજે તું તો ખેલો રે અરે મારી પાસે નો થાય આ ઇન્ડોન કરે મારે ક્યાં જાઉં એટલે થઈ જા હલો તો એ બધું ડીઝલ બીઝલ નું થઈ જાય બધું સારું એ પાના હારા કઢી લેજે તું તો થઈ રે એ પાના હારા જ છે અમે હમણાં જ જતા કઢાવવા પાના અરે યાર ભાંગી ભાંગી જાય તો બે ત્રણ વધારે લઈ લીજે એ અને જો પાતાળ સુધી ગાડવાનો છે પછી કે હું તને આડું કે જીસીબી લઈને જવા નહીં દઉં હોજ રૂપિયા દે હું હવે આવશો પછી દઈ દઉં હવે ને પછી કે એટલા થાય તો મારા પાસે હોજ રૂપિયા છે હા એટલે તો હો રૂપિયા દઈ દઉં એને એ ભાઈ અમારા પાસે પૈસા નથી હોજ રૂપિયા દે હું ડીઝલ થાય તો એમ નાખી દે હું મીઠું નાખ ને તો એવું ખારું ના થાય ને એવો ખારો દરિયો છે હવે એમાં છે ને મારે ખાંડના અને હાકરાવના કોથળા ભરી ભરીને ખટારા ભરી ભરીને એમાં નાખીને એને મીઠો કરવાનો અરે ભેળી હેડી થવા નાખી દે હું થાય તો શું કરવું ન થાય કેમ ન હું કામ થાય પતાહા નાખશું એમાં તો હા તો ભેળ થોડો ઘર નાખી દો હલો કલર હારો પકડ સારો કલર બાકી થઈ જાય ન થાય એમ જાય એ પાણી પછી કામમાં ક્યાં લે લુગડા ધોવામાં હાલે ને બાયું નહીં એમ બાયું નો કેટલું સારા પાણી એમ વાળ ખરી જાય ને માથું ધોવા થાય ને એને ઘરવાળું પાણી એ રણ દે કોણ એ વાત સાચી બરોબર બરોબર પાંચમો પ્રોજેક્ટ શું છે તારો હવે મારો પાંચમો અને છેલ્લો પ્રોજેક્ટ એ છે પછી ઓલો યમરાજ ને વર્તે હા ઓલો ઓલો આપણે 10 માથા હતા મોટી મોટી મૈચો હતી ને ત્યાં 10 માથા હતા તો એક જ માથું હતું હવે 10 હતા હવે એને હતું કેવું એક ગરુ કાપ નાખ ને અરે એ તારો હગો રાવણ આ યમરા આપણે નો મરી જાય સંસાર લેવા મરી ગયો સહા જણા લઈને હા 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 એ પોઈતી ઓય તો કે એ તો રાવણ હતો ઓય રાવણ બરોબર ને બરોબર વર્તી ગયો વર્તી ગયો ગાધર ગાડા ઉપર આવે ગાડા ઉપર હવે રેડી તો એવું એમાં આપણે એવું કરવું હતું કે અહીંયા માણસ મરે ને અહીંયા આપણે એવી રીતનું યંત્ર ગોઠવવું કે માણસ મરી જાય ને એટલે યમરાજને અહીંયા ધક્કો ન થાય આવું પણ એમાં અરે ભાઈ એ મશીન કેવું હોય તને ખબર છે કેવું માણસ એનો પાપ અને પુણ્ય આઈને આડાવરા સમજી લે એના ખોટીને એને ખોટો યાર પગાર દેવો આ મશીન બની ગઈ તો ટેકો ને તારો હોકો જઈ એક જણા લેવા આવતે કેટલો ડીઝલ પી જાય અહીંયા અહીંયા આવવામાં પાડો ગમે એમ કઈ ખાતો તો છે વળી 500 માણસો લઈ આવે એને પગાર દેવા એને કરતા ખોલ્યા 200 રૂપિયા એના કરતા મશીન હોય ને સારું ફેક્સ મશીન ની જેમ આઈથી નાઈકા ભેગા ઉપર ઉપર ક્યાં મોકલવો તો નહીં નહીં પાપુ નહીં નહીં જીવાળવો જ ભલે ગલઢો થઈ જાય ભલે સામણી એમ લબડો આપણે એ જ કરવું આ મારો છેલ્લો પ્રોજેક્ટ હતો જો તું ટેકો દે તો 5 પ્રોજેક્ટ થઈ જાય નકર પછી હું વિચારી કઈ મિત્રો આ અમારી કોઈ 5 ઈચ્છા નથી આ તો જ્યારે રામે રાવણને માર્યો હતો ને ત્યારે છે ને રામે રાવણને પૂછેલું કે તારા મનમાં કોઈ ઈચ્છા રહેલી છે ત્યારે એની આ 5 ઈચ્છાઓ કીધી હતી એના ઉપર અમે થોડુંક વર્ણન કર્યું છે તો કોઈ પણ મિત્રો આ વિડીયો પર ખોટું ના લગાડતા કારણ કે માત્ર અમે એની ઈચ્છા વર્ણવી છે બીજું કાંઈ આ વિડીયોમાં નથી અને રાવણની આ 5 ઈચ્છા હજી સુધીમાં કોઈ પણ આ દુનિયાનો રામ પૂરી કરી શક્યો નથી જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી બતાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા